બનાવે. એક તો તમે અમેરિકા છો બહુ લાંબા વખતથી, તો પહેલાં અમેરિકામાં ગુજરાતીની જે સ્થિતિ છે અત્યારે અને કેવી થઈ રહી છે? અહીંયા જે સ્થિતિ છે ને, લગભગ એવી સ્થિતિ ત્યાં છે. એટલે પણ ત્યાં તો વેપારી પ્રજા આવી છે, એટલે એ લોકોને તો વેપારી, એટલે એ લોકોને ડે ટુ ડે લાઈફમાં, એટલે રોજ રોજબરોજ બહુ ગુજરાતી ના બોલે તો ચાલે એવું છે. 9 થી 5 જે કામ કરતા હોય એ થોડું ઘણું અંગ્રેજી ચલાવી લે, અને ગુજરાતીની બિલકુલ જરૂર નહીં. અને ગુજરાતી સમાજ ત્યાં છે, સ્વામિનારાયણના મંદિરો છે, આમાં તો બધા ત્યાં આગળ પછી ગુજરાતીઓ ભેગા થાય, અને એ જે ગુજરાતી અહીંથી લઈ ગયા હોય એટલા ગુજરાતી પર જૂની મૂડી પર વેપાર ચાલે છે. અચ્છા, પણ એ જૂની મૂડી તો હવે ઘસારામાં હશે ને હવે તો? પણ હવે એમને ક્યાં, એ તો હવે બીજા 10 વર્ષ 15 વર્ષ પછી તો બાળકોનો એમને વિચાર આવતો જ નથી, કે બાળકો તો અંગ્રેજીમાં ભણવાના છે. એટલે અમેરિકામાં ગુજરાતીનું આ, એટલે અમને તો થાય છે કે અમે જે કવિતા લખીએ છીએ ને, અમે જે વાર્તા લખીએ છીએ, કોણ વાંચશે, કોણ વાંચશે, અમને ત્યાં પ્રશ્ન છે. પણ ત્યાંના ગુજરાતીઓ એમ કહે છે કે પણ મુંબઈમાં જ ગુજરાતી બોલાતી નથી, અમદાવાદમાં બોલાતી નથી, અમદાવાદમાં શીખવાતી નથી, અમદાવાદમાં ભણાવાતી નથી, તો પછી આપણા પ્રશ્નો એટલા ગૌણ છે પ્રમાણ, ગુજરાતના પ્રમાણમાં. એટલે મારી એક કવિતા છે, તે મારે ખાસ હું હંમેશા કહી રહ્યો છું કે એની શરૂઆત આવી છે કે આપણને જે ભાષામાં સપના આવે એ આપણી માતૃભાષા, અને મને હજી ફિલાડેલ્ફિયામાં સપના ગુજરાતીમાં આવે છે. પણ મારી આસપાસના કેટલાક ગુજરાતીઓ ઉમાશંકરની છબી જોઈને સતત પૂછ્યા કરે છે, આ કોની છબી છે, આ કોની છબી છે, આ કોની છબી છે, અને મારું સપનું નંદવાઈ જાય છે. એટલે આ ગુજરાતીઓને એમની ભાષાનું ગૌરવ નથી. આપણો આટલો મોટો કવિ છે એની આપણને ખબર નથી કે આ કોણ કવિ છે. અને આ વાત ગુજરાતમાં પણ એટલી સાચી છે. ના, એટલે વધારે અગત્યની વાત એ છે કે અમેરિકામાં તો જેમ તમે કહો છો તેમ કે હવે થોડા વર્ષો ગુજરાતી કદાચ હશે, એવું જ તમારું કહેવાનું? મારું એવું છે. હા, પણ પ્રેક્ટિકલ પણ નથી, કારણ કે આપણે પરદેશમાં રહીએ છીએ, આઉટ ઓફ કોન્ટેક્સ્ટ ભાષા ન શીખી શકાય. બરાબર છે, એટલે જે ભાષા શીખવાય કે બોલાય એ કોન્ટેક્સ્ટમાં જ બોલાય. પણ એક વધારાની ભાષા તરીકે અથવા તો એક સાંસ્કૃતિક મૂળિયા લેખે કદાચ, જેમ તમે અમેરિકન વિદ્યાર્થીઓને ગુજરાતી શીખવતા હો છો, તો એવી રીતે શીખાય. એટલે હું શું કહું છું, જો કદાચ ગુજરાતી ટકી જશે ને તો અમેરિકન ઇંગ્લેન્ડ અને ઇંગ્લેન્ડમાં ટકી જશે, કારણ કે ત્યાં એ લોકો વ્યવસ્થિત સિસ્ટમેટિક અભ્યાસ કરે છે. પણ એવા બહુ વિદ્યાર્થીઓ નથી, એટલે અને ત્યાં પણ ગુજરાતીઓ બાળકોનો આ રીતે જ વિચાર કરતા હોય છે કે ગુજરાતી માધ્યમ નહીં અથવા ગુજરાતી ભાષા નહીં, પણ ગુજરાતી સિવાય કંઈ પણ. પણ અહીંયા ગુજરાતમાં જેમ તમે કહ્યું કે બહુ ચિંતાજનક સ્થિતિ, અથવા તો અહીંયાના દાખલા જરા જુદી રીતે દેવાય છે કે ભાઈ હવે તો ગુજરાતમાં પણ ગુજરાતીવાળું બહુ નથી રહ્યું, તો એવી વાત, એવી જે વાત એ ગુજરાતી અનિવાર્ય તો કરવું જ પડે શાળાઓમાં. અને પ્રકાશભાઈ કહેતા હતા એવી રીતે જો સરકાર પણ જો એની તરફેણ કરે તો કદાચ હજી પણ ટકી જાય. અચ્છા, પણ એ સિવાય બીજો કોઈ તમને સૂઝે છે કોઈ રસ્તો કે કેવી રીતે ગુજરાતી ભાષાને, એટલે જે પહેલી વાત તો હું તમને એમ પણ પૂછું કે ગુજરાતી આવી રીતે ઝુંબેશોથી અથવા બચાવવાથી કોઈ પણ ભાષા બચી શકે ખરી? એક એક આવેશ, પેલો આવિષ્કાર કે શું આવેશ આવી જાય, અને એ કેટલું ટકે એવું સ્મશાન વૈરાગી જેવું છે. એ ઝુંબેશ વખતે અઠવાડિયું રહેશે, પછી નહીં, પછી રહેશે નહીં. પણ ગુજરાતી વાંચતું લખતું પણ નથી કોઈ, મને તો આમ બહુ જ કઠે છે, ખરેખર કઠે છે કે શું થશે. એટલે એમાં બીજા કોઈ પગલા તમે સૂચવો છો કે શું થઈ શકે ગુજરાતમાં ગુજરાતી બચાવવાની? આપણે વાત કરીએ છે શાળાઓમાં પહેલા તો પાયાનું શિક્ષણ આપવાની વાત છે, ગુજરાતીમાં ઓપ્શનલ રાખવાની વાત છે, કે વિષય હોવો જોઈએ, સારા શિક્ષકો હોવા જોઈએ. પણ પહેલા તો ભાષાનું ગૌરવ થાય તો મા બાપ કરીને થશે કે હા ચાલો શીખવીએ, ચાલો બોલીએ. બરાબર. પણ અહીંયા તો હું સાહિત્યની પણ પરિસ્થિતિ બહુ પેલી છે, કારણ સાહિત્યના કાર્યક્રમમાં પણ કેટલા તો ઓછા લોકો આવે છે. તમે હમણાં વાત કરતા હતા કે સાહિત્યકારોના સંતાનો પણ, સાહિત્યકારોના બધા સંતાનો ફોરેન ભણે છે, એટલે એમના પછી એમના ગ્રાન્ડચિલ્ડ્રન પણ ત્યાં જન્મીને ત્યાં ઉછળશે. એટલે જે અત્યારની પેઢી છે એ હવે કેટલું, આપણે આશા રાખીએ કે એ લોકો પોતાના દાદાની કૃતિઓના અંગ્રેજી અનુવાદો કરે. અને એ અનુવાદ કોઈ વાંચવાનું, અને અનુવાદ બહુ જ ખરાબ હોય છે.
અંગ્રેજી પણ બહુ જ ખરાબ અનુવાદ થાય છે, એટલે એ અનુવાદ વાંચવાના જ નથી. એટલું બધું વાંચવાનું પડે છે તો અનુવાદ કેમ વાંચવાનું?